ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ ગરીબો જ નહીં, મધ્યમવર્ગીય પરિવારોને પણ રાતા પાણીએ રોવડાવી રહી છે. ડુંગળીના ભાવ અમદાવાદમાં 50 રૂપિયાએ પહોંચી ચૂક્યા છે, તો ગ્રામીણ વિસ્તારોમાં ડુંગળીના ભાવ 35 થી 40 રૂપિયાએ પહોંચ્યા છે. જોકે આ સ્થિતિ દર વર્ષે હોય છે, જ્યારે ચોમાસા પહેલા ડુંગળીના ભાવ આસમાને પહોંચી જાય છે, જે છેક દિવાળી સુધી ઊંચા હોય છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર અને ભારે વરસાદને પગલે દેશભરમાં ડુંગળીના ભાવ 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. પરિસ્થિતિ એ હદે વણસી ગઈ છે કે કેન્દ્ર સરકારે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે જે રાજ્યોને ડુંગળીની જરૂર પડશે, સરકાર તેમને ડુંગળીનો પુરવઠો પૂરો પાડશે. આ તરફ ગુજરાતમાં પણ ડુંગળીના વધતા ભાવને લઈને વેપારીઓ ચિંતિત છે. જોકે તેમનું કહેવું છે કે પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે પરિસ્થિતિ કાબૂમાં છે. હાલ પૂરતું ગવર્મેન્ટ, મહારાષ્ટ્ર ગવર્મેન્ટે જે આપણા દેશમાંથી વિદેશમાં કાંદા જાય છે, એક્સપોર્ટ થઈ છે, એ બંધ કર્યું છે, જેને કારણે તો થોડી ભાવમાં લગામ આવી છે. 2 દિવસ પહેલાં 4,150 રૂપિયા મહારાષ્ટ્રમાં 100 કિલોનો ભાવ હતો, જે ઘટીને અત્યારે 2800 થી 2600 રૂપિયા થયો છે. એટલે આગળ છે કે એવું લાગે છે કે આશા લાગે છે કે ભાવ સ્ટેબલ રહેશે. જે ગયા વર્ષે કાંદાના ભાવમાં હોઆપો થઈ ગયો હતો કે 100 રૂપિયા કિલો, હાલ એવી પરિસ્થિતિ અમને દેખાતી નથી. ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યોમાં આ વર્ષે ભારે વરસાદ થયો છે, જેને કારણે રાજ્યમાં પાકને ભારે નુકસાન થયું છે. ડુંગળી પણ આમાંથી એક છે. જોકે ગુજરાતના વેપારીઓ સંગ્રહખોરીને કારણે ભાવ વધતા હોવાની વાતને નકારે છે. અને એમાં ખાસ કરીને ભારે વરસાદ થાય એટલે કાંદાનો જે પાક ખેતરોમાં ઉભેલો હોય એમાં મોટા ભાગે નાશ થતો હોય છે. અને દરેક વર્ષે આપણે ચોમાસા પછી જ કાંદાનો ભાવ વધારો થાય છે. એનું મેઇન કારણ આ જ છે. કોઈ વર્ષે અગર સામાન્ય વરસાદ પડે તો કાંદા સારી રીતે ખેડૂતોના હાથમાં આવે છે, તો ભાવ અંકુશમાં રહે છે. પરંતુ આ વર્ષે પણ જે વરસાદની પેટર્ન રહી છે, સળંગ 15 દિવસ સુધી મહારાષ્ટ્રમાં પણ વરસાદ થયો છે અને ખેડૂતોના કાંદાનો પાક ખેતરોમાં જ નાશ પામેલ છે. એના કારણથી અત્યારે પણ ભાવ વધ્યા, પર આપણા સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે જે નિકાસ અટકાવી છે એના કારણથી પાછલા 2-3 દિવસમાંથી કાંદાના ભાવો કાબૂમાં આવી ગયા. જો આપણે નિકાસને અંકુશમાં રાખી અટકાવીએ તો અત્યારે જે બજારો ચાલે છે, અમારી માર્કેટમાં 25 થી લઈને 30 રૂપિયા સુધીના બજારો છે, એ જ રહેશે. અને જો નિકાસ આપણે ખોલીએ તો આવનારા દિવસોમાં ડુંગળીના ભાવો વધવાની પૂરેપૂરી સંભાવના છે. મહારાષ્ટ્રના નાસિકમાં દેશનું સૌથી મોટું ડુંગળી બજાર આવેલું છે. જ્યાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન થાય છે, ત્યાં પણ છેલ્લા 1 અઠવાડિયાથી ડુંગળીના ભાવ વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે હાલ ડુંગળીના એક્સપોર્ટ પર રોક લગાવી દીધી છે. કૃષિ નિષ્ણાત દેવેન્દ્ર શર્મા આ પ્રતિબંધને ખોટો ગણાવે છે. તેઓ કહે છે કે આનાથી ખેડૂતોને નુકસાન થશે. ડુંગળીના ભાવ વધવાનું કારણ વરસાદ નહીં, પરંતુ વેપારીઓની સંગ્રહખોરી છે. વધુમાં તેઓ જણાવે છે કે એપ્રિલમાં ખેડૂતોએ લોકડાઉનને કારણે પાક ફેંકવો પડ્યો. હવે બજાર સુધર્યું છે, પણ સરકારે નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડુંગળીના ભાવ વધવાનું એક કારણ કર્ણાટકમાં ડુંગળીનો પાક ધોવાઈ જવું છે. જોકે દેવેન્દ્ર શર્મા આ વાતને પણ નકારે છે. તેઓ કહે છે કે ખરેખર તો વેપારીઓ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને સંગ્રહખોરીને કારણે જ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે.